તો રાજકોટમાં દિવસે ને દિવસે ચોરી લૂંટફાટ અપહરણ અને હત્યાના બનાવો સામે આવી રહ્યા છે તો બીજી તરફ રાજકોટને ખૂણાખોરીથી મુક્ત કરવા પોલીસે પણ બીડું ઝડપ્યું હોય તેવું લાગી રહ્યું છે રાજકોટમાં બે દિવસ પૂર્વે થયેલ પ્રોડના અપહરણનો કેસ ઉકેલી કાઢ્યો છે બે દિવસ પૂર્વે થયેલા પ્રોઢના શહેરના હોસ્પિટલ ચોક ખાતેથી અપહરણ કરવામાં આવ્યું બાદમાં અપહરણકર્તાઓએ પ્રોઢના સ્ત્રી મિત્રને ફોન કરીને પાંત્રીસ લાખની માંગ કરી ફોન પર ધમકી આપી હતી કે જો પાંત્રીસ લાખ રૂપિયા આપવામાં નહીં આવે તો પ્રોઢને જાનથી મારી નાખવામાં આવશે ક્રાઈમ બ્રાન્ચની ટીમે ફોન કોલની ડિટેઇલ અને લોકેશન મેળવી અપહરણકર્તાઓની જામનગરના ચંગાના ફાર્મમાંથી ધરપકડ કરી છે પરમ દિવસે હોસ્પિટલ ચોક નજીક રસીલાબેન અને તેમના એક મિત્ર દોલુભા સાથે હતા તે દરમિયાન દોલુભાને કોઈ દિલીપભાઈ નામના વ્યક્તિનો ફોન આવેલો અને એમને નજીકમાં બોલાવેલા મળવા જેથી તેમણે ફરિયાદીને વાત કરી પોતે ગયેલા હતા ગયા પછી તેમને કારમાં અન્ય એક વ્યક્તિની મદદથી દોલુભાને જામનગર તરફ લઈ ગયા પછી મોડી રાત સુધી ફરિયાદીબેન રસીલાબેન પર ફોન કરાવેલા હતા અને પાંત્રીસ લાખ રૂપિયા જો આપવામાં નહીં આવે તો એમના જે મિત્રો છે એમનું મોડું નહીં જોઈ શકે જે પછી ફરિયાદીબહેને પોલીસને જાણ કરી એમનો ગુનો પ્રદ્યુપનગર પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવ્યો છે અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે સમગ્ર તપાસમાં જોડાઈને આરોપીઓ બાબતે તથા ભોગ બનનાર ક્યાં છે તે બાબતે સતત ફરિયાદીને ફોનમાં વાતચીત ચાલુ રખાવી જેથી ટીમે આખી અલગ અલગ જગ્યાએ સેટ કરી અને ટેપ ગોઠવેલી પૈસા આપવા માટે ફરિયાદીબહેનને તૈયાર કર્યા હતા અને આજરોજ જે દિલીપભાઈ તેમના બ્રધર અશોકભાઈ અન્ય ભરતભાઈ છે અને અન્ય એક ભરતભાઈ મેર ચાર વ્યક્તિઓને પકડી પાડેલા હતા અને જે ભોગ બનનાર છે દોલુભા તેમને એમખેમ પરત લાવેલા હતા અને હાલમાં ચારેનો કબજો મેળવી પ્રદ્યુમનગર પોલીસ દ્વારા રિમાન્ડ માગી ખરેખર શું કારણ હતું તે બાબતની તપાસ કરવામાં આવશે